નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હવે આજે આપણે ધોરણ 4 વિષય ગણિત પ્રકરણ 12 કેટલું ભારે કેટલું હલકું તેના વિશે આજે આપણે ભણીશું. પ્રકરણ 11 સુધી આપણે બધું શીખી ગયા છીએ, હવે પ્રકરણ 12 ભણવાનું છે. તો તેનું મથાળું છે પ્રકરણ 12 કેટલું ભારે કેટલું હલકું તેનો ભાગ 1 આજે આપણે ભણીશું. પાના નંબર 133 તમારા પુસ્તકમાં કાઢશો, પાના નંબર 133. હવે આ પ્રકરણમાં થોડીક તમને પ્રાથમિક માહિતી આપું અને કાપા પર મેં થોડા મુદ્દા લખ્યા છે તે આપણે સમજવાના છે. તો તમારું પુસ્તક પણ ખોલશો અને નોટબુક પણ લઈને બેસજો, જેથી કરીને આ કાપા પર મેં મુદ્દા લખ્યા છે તે આપણે સમજવાના છે. હવે કેટલું ભારે કેટલું હલકું એ આપણને કેવી રીતે ખબર પડે? તો તેમાં આપણે ત્રાજવાની મદદ લેવી પડે. ત્રાજવાની મદદથી કઈ વસ્તુ ભારે છે કઈ વસ્તુ હલકી છે તેનો આપણને ખ્યાલ આવે છે. આપણે માપન કરીએ એટલે આપણને ખ્યાલ આવે ત્રાજવા દ્વારા કે એ રીતના વજન કાંટાનો ઉપયોગ થતો હોય છે તો એ વસ્તુ કેટલી ભારે છે કેટલી હલકી છે તે વજન કાંટા દ્વારા ત્રાજવા દ્વારા આપણને ખ્યાલ આવે છે. તો સૌથી પહેલા આપણે વજનના એકમો વિશે સમજીશું. જો મેં કાપા પર લખેલું છે, સમજૂતી યાદ રાખો, વજનના એકમો કિલોગ્રામ અને ગ્રામ છે. સૌથી પહેલો મુદ્દો તમારે આ પ્રકરણમાં એ યાદ રાખવાનું છે કે વજનના એકમો કયા કયા છે. તો વજનના એકમો કિલોગ્રામ અને ગ્રામ છે, ખ્યાલ આવ્યો? પછી બીજો મુદ્દો છે, 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય અને 1000 ગ્રામ હોય તો 1 કિલોગ્રામ કહેવાય. તો એ રીતે 3 કિલોગ્રામ હોય તો 3000 ગ્રામ થાય, 5 કિલોગ્રામ હોય તો 5000 ગ્રામ થાય, 4 કિલોગ્રામ હોય તો 4000 ગ્રામ થાય, 7 કિલોગ્રામ હોય તો 7000 ગ્રામ. એ રીતે આપણે ગ્રામમાં એને રૂપાંતર કરી શકીએ, ગ્રામનો કિલોગ્રામમાં, કિલોગ્રામમાંથી ગ્રામમાં, એ રીતે આપણે કરી શકીએ, સમજી શકીએ. પછી છે વજનનો મોટો એકમ કિલોગ્રામ છે. શું છે? વજનનો મોટો એકમ કિલોગ્રામ છે. વજનનો મોટો એકમ કિલોગ્રામ છે. કોઈ તમને પૂછે કે વજનનો મોટો એકમ કયો હોય તો કિલોગ્રામ આપણે બોલી શકીએ. તેને ટૂંકમાં કિગ્રા લખાય છે. શું લખાય છે? કિગ્રા. પછી વજનનો નાનો એકમ ગ્રામ છે. વજનનો નાનો એકમ ગ્રામ કહેવાય છે. આ રીતે આ બંને વજનના એકમો છે કિલોગ્રામ અને ગ્રામ. કિલોગ્રામ એ વજનનો મોટો એકમ છે અને ગ્રામ છે એ વજનનો નાનો એકમ છે. પછી ત્રાજવાની મદદથી વસ્તુનું વજન હલકું ભારે નક્કી કરી શકાય છે. જો ત્રાજવા અથવા તો વજન કાંટો જે એ કંઈક હોય તો એના દ્વારા આપણે વજન હલકું છે કે ભારે છે તે નક્કી કરી શકાય છે. વસ્તુનું માપન માટે વજનિયાનો ઉપયોગ થાય છે, તેને કાટલા કે માપ પણ કહે છે. વસ્તુનું માપન માટે વજનિયા, વજનિયા એટલે પેલા હોય છે ને 200 ગ્રામ 500 ગ્રામ 1 કિલોગ્રામ, એ જે હોય એ વજનિયા કહેવાય, તેને કાટલા કે માપ પણ કહેવાય છે. આટલું આપણે આ પ્રકરણમાં સમજી ગયા. હવે આપણે પુસ્તકમાં પાના વાઇઝ નંબર આગળ વધીશું. તો સૌથી પહેલા છે આ જે ઊંટનું એક ચિત્ર બતાવેલું છે, જો તમારા પુસ્તકમાં આ ઊંટગાળાનું ચિત્ર છે. તો ઊંટગાળાનું ચિત્ર છે તો તેના વિશે આપણે થોડુંક સમજ મેળવીએ. હેત અને મનુ ઘર બદલી રહ્યા છે. હેત અને મનુ નામના બે છોકરા છે, તે ઘર બદલી રહ્યા છે. તેમણે તેમની દરેક વસ્તુ ઘોડાગાડીમાં ભરી. આ જે ઘોડાગાડીનું ચિત્ર આપેલું છે તેમાં તેમણે તેમની ઘરની દરેક વસ્તુઓ ભરી. તેમાં ઘણી વસ્તુઓ હતી, જેમ કે પાણીની ટાંકી, ઘઉંના 5 કોથળા,
ત્રણ ટેબલ એક કબાટ ચાર કુરસીઓ બે ગાદલા ચોખાના ત્રણ કોથળા એક માંસની નિસળણી માટલા અને તવા આ બધું જ ઘરની ઘર વખરી કહેવાય આ બધું જ ઘરનો સામાન એ લોકો નીચે લઈ જઈ રહ્યા છે ઘોડા ગાડીમાં ભરીને તો તેમણે આ બધો સામાન ઘોડા ગાડીમાં મૂક્યો ઘર બદલી રહ્યા છે માટે એ લોકો ઘોડા ગાડીમાં સામાન લઈ જાય છે પછી જ્યારે તેઓ જવા માટે તૈયાર થયા ત્યારે ઘોડો આગળ વધ્યો નહીં જો હવે આપણે ખરું સમજવાનું છે એ લોકોએ સામાન તો ભરી દીધો પણ હવે ઘોડો આગળ વધ્યો નથી તેઓને નવાઈ લાગી આમ કેમ તેમના પિતાજીએ કહ્યું આ ઘોડો નાદુરસ્ત છે નાદુરસ્ત એટલે કે તંદુરસ્ત નથી એ વધારે સામાન ઉપાડી શકે તેમ નથી તે 700 કિગ્રાથી વધારે ભાર ખેંચી શકે તેમ નથી મનુના પિતાજીએ કહ્યું ઓ તેમણે પૂછ્યું પણ આ સામાનનું વસ્તુઓનું વજન કેટલું હશે તો એ આપણે હવે આગળના પેજ ઉપર આપણે જોઈશું અને સમજીએ કે પિતાજીએ તેમને દરેક વસ્તુનું વજન કેટલું હોઈ શકે તેનો ખ્યાલ આપ્યો તેમણે ગાડામાં કુલ કેટલું વજન ભર્યું તે શોધો તો એ આપણે શોધવાનું છે હવે તેમણે ગાડામાંથી કેટલીક વસ્તુઓ કાઢી નાખવાનું નક્કી કર્યું કઈ વસ્તુઓ કાઢવી જોઈએ કે જેથી વજન 700 કિગ્રાથી વધારે ન થાય તો હવે એ આપણે સમજવાનું છે બાજુમાં પુસ્તક આપેલું છે જો અહીંયા તો એ પુસ્તકનું વજન આપણે વસ્તુઓનું વજન આપણે જોઈએ ઘઉંનો એક કોથળો 100 કિલોગ્રામનો છે ચોખાનો એક કોથળો 35 કિગ્રાનો છે પછી પાણીની ટાંકી 50 કિગ્રાની છે કબાટ 70 કિગ્રાનું છે એક ટેબલ 10 કિગ્રા એક ખુરશી 5 કિગ્રાનું છે પછી એક ગાદલું છે એ 20 કિલોગ્રામનું છે વાંસની નિસાણી 10 કિલોગ્રામની છે માટલા અને તવા 10 કિલોગ્રામના છે આ રીતે તેમણે વસ્તુઓ બધી ભરેલી છે તો હવે કઈ કઈ વસ્તુઓ એ લોકો કાઢી નાખે તો તે લોકોને 700 કિગ્રા વજન થાય કારણ કે આ જે ઘોડા ઉપર વજન મૂક્યું છે તે બધું 700 કિગ્રાથી વધારે છે એટલે અમુક વસ્તુ એ લોકોએ કાઢી નાખવાની છે તો કઈ વસ્તુઓ કાઢશે તો તે આપણે સમજીએ હવે ચોખાના કોથળા ત્રણ કોથળા જુઓ સૌથી પહેલા ચોખાના ત્રણ કોથળા ચોખાના ત્રણ કોથળા અને ત્રણ ટેબલ અને ત્રણ ટેબલ કાઢી નાખવા જોઈએ કાઢી નાખવા જોઈએ પછી આગળ આપણે જોઈએ તો ઘોડા ગાડીમાં કુલ ઘોડા ગાડીમાં કુલ 835 કિગ્રા વજન ભર્યું છે કેટલું ભર્યું છે 835 કિગ્રા વજન ભર્યું છે જો ઘોડા ગાડીમાં કેટલું વજન ભર્યું છે 835 કિગ્રા હવે ઘોડા ગાડીમાં વજન કેટલું ભરવાનું છે 700 કિગ્રા જે ઘટાડીને 700 કિગ્રા કરવાનું છે 700 કિગ્રા કરવાનું છે તો આપણે 835 ઓછા 700 કરીશું 835 ઓછા 700 અહીંયા આપણે સાઈડમાં કરીશું 835 ઓછા 700 5 × 5 = 3 × 5 = 7 જશે તો 1 = 135 કિગ્રા વજન ઘોડા ગાડીમાં ઓછું કરવાનું છે 135 કિગ્રા વજન ઘોડા ગાડીમાં ઓછું કરવાનું છે હવે તેથી ચોખાના ત્રણ કોથળાનું વજન તેથી ચોખાના
ચોખાના ત્રણ કોથળાનું વજન ત્રણ ગુણ્યા 32 એટલે 105 કિગ્રા 105 કિગ્રા 105 કિગ્રા પછી ત્રણ ટેબલનું વજન ત્રણ ટેબલનું વજન 3 ગુણ્યા 10 3 ગુણ્યા 10 બરાબર 30 30 કિગ્રા એટલે કે 30 કિગ્રા એટલે કે 30 કિગ્રા એટલે કે કુલ વજન 105 આ 105 વત્તા 30 કિગ્રા 30 કિગ્રા બરાબર 135 કિગ્રા વજન ઘોડાગાડીમાંથી ઉતારતા બાકી રહેતી વસ્તુઓનો બાકી રહેતી વસ્તુઓનું વજન 700 કિગ્રા રહેશે 700 કિગ્રા રહેશે જો હવે આપણે સમજીએ કે ચોખાના ત્રણ કોથળા અને ત્રણ ટેબલ કાઢી નાખવા જોઈએ ઘોડાગાડીમાં કુલ 835 કિગ્રા વજન ભર્યું છે જે ઘટાડીને 700 કિગ્રા કરવાનું છે તો 835 ઓછા 700 બરાબર 135 કિગ્રા વજન ઘોડા ગાડીમાં ઓછું કરવાનું છે જો આપણે અહીંયા બાદબાકી કરી 835 કિગ્રા વજન ઘોડા ગાડીમાં ભર્યું છે તેમાંથી 700 કિગ્રા બાદ કરવાનું તો કેટલા વગ્યા 135 135 ચોખાના ત્રણ કોથળા પછી 3 ગુણ્યા 35 બરાબર 105 કિગ્રા 3 ટેબલનું વજન 3 ગુણ્યા 10 એટલે 30 કિગ્રા એટલે કે કુલ વજન 105 અને 30 કિગ્રા એટલે 135 કિગ્રા ઘોડાગાડીમાંથી ઉતારતા વજન ઉતારતા બાકી રહેતી વસ્તુઓનું વજન 700 કિગ્રા રહેશે તો આ રીતે ઘોડાગાડીનું જે વજન છે તે ઓછું કરવાનું છે તો આપણે એ રીતે સમજ્યા હવે આપણે થોડું આગળ વધીશું કે ત્રાજવાનું ચિત્ર પણ દોરવાનું છે તો ગાડામાં ભરેલ વસ્તુઓમાંથી કેટલીક વસ્તુઓ કદમાં મોટી અને ભારે પણ છે આ ભારે અને મોટા કદની વસ્તુઓનું વજન નક્કી કરવા આપણે આપણને મૂળભૂત ત્રાજવું જોઈએ પરંતુ હેત અને મનુ તેમનું પોતાનું ત્રાજવું બનાવવા ઈચ્છતા હતા તેમણે કેટલીક વસ્તુઓ ભેગી કરી એક લાકડી બે ઢાંકણા અને એક જાડો દોરો તેમણે આ રીતે ત્રાજવું બનાવ્યું જો અહીંયા તમારા પુસ્તકમાં આ રીતે ત્રાજવું બનાવ્યું આ રીતે હવે તમે પણ તમારું પોતાનું ત્રાજવું બનાવો તમે કેવી રીતે બનાવ્યું તે નીચે લખો ઉપરાંત તમારા ત્રાજવાનું ચિત્ર નીચેના ખાનામાં દોરો જો આ ત્રાજવાનું ચિત્ર છે મેં જે દોરેલું છે તે તમારે નોટબુકમાં દોરવાનું રહેશે અને પુસ્તકમાં પણ આ રીતે ત્રાજવાનું ચિત્ર તમારે દોરવાનું છે આ રીતે હવે પાના નંબર 135 ઉપર આપણે એક પ્રવૃત્તિ જોઈશું મનુ અને હેતે પેન્સિલ અને ભૂમિતિની પેટી ત્રાજવાના બે પલ્લામાં મૂકી કયું પલ્લું નીચે જશે કેમ એ દર્શાવતું ચિત્ર દોરો તો અલગ અલગ વસ્તુઓની જોડ પણ બનાવવાની છે તો જો આપણે અહીંયા ત્રાજવા અમે બનાવેલા છે આ છે તે પેન્સિલનું ચિત્ર છે શું છે પેન્સિલ અને આ બાજુ છે તે ભૂમિતિની પેટી છે તો તમે ધારી શકો કે પેન્સિલ તો વજનમાં મોટી હોય અને ભૂમિતિની પેટીમાં બધા સાધનો હોય એટલે એ ભારે હોય એટલે એ પલ્લું નીચે નમી જાય છે તો એ રીતે આ રીતે ભૂમિતિની પેટીનું પલ્લું નીચે જશે ભૂમિતિની પેટીનું વજન વધારે હોવાથી પેન્સિલ હલકી હોવાથી
તે પલ્લું નીચું જશે જો કયું પલ્લું નીચે જશે તો આપણે લખી શકીએ કે ભૂમિતિની પેટી વાળું પલ્લું નીચે જશે એ ઉપરાંત આપણે અહીંયા લખવાનું છે ભૂમિતિની ભૂમિતિની પેટી વાળું પલ્લું નીચે જશે બરાબર ખ્યાલ આવે ને હવે એ જ રીતે બીજા બધા થોડી જોડ બનાવવાની છે થાળી વાળતી કે એવી રીતે તો આપણે પહેલું એક લખીશું થાળી વાળતી તો એનું આપણે લખીએ તો એક પલ્લામાં આપણે વાળતી મૂકીએ અને એક પલ્લામાં થાળી મૂકીએ તો કોનું વજન વધારે હોય વાળતી તો નાની હોય અને થાળી મોટી હોય તેથી થાળી વજનમાં ભારે હોવાથી આપણે અહીંયા લખી શકીએ કે થાળી વજનમાં ભારે હોવાથી થાળી પલ્લાને નીચે લઈ જશે થાળી પલ્લાને નીચે લઈ જશે એ ઉપરાંત આપણે બીજું એક જોડ બનાવીએ કે ચમચી અને કપ તો એમાં પણ આપણે લખી શકીએ કે કપ વજનમાં ભારે હોવાથી કપ પલ્લાને નીચે લઈ જશે બરાબર તો આ રીતે પછી એક ત્રીજું જોઈએ આપણે જોડ બનાવવાની છે તેમાં ટૂથબ્રશ અને ટૂથપેસ્ટ તો બ્રશ તો પ્લાસ્ટિકનું હોય તો વજનમાં હલકું હોય અને ટૂથપેસ્ટ કેવી હોય ભારે હોય એટલે આપણે એના જવાબમાં લખી શકીએ કે ટૂથપેસ્ટ વજનમાં ભારે હોવાથી ટૂથપેસ્ટ પલ્લાને નીચે લઈ જશે આ રીતે જોડ બનાવવાની છે હવે ચોથું ઉદાહરણ આપણે જોઈએ તો ખીલી અને હથોડી તો સામાન્ય રીતે તમને ખ્યાલ આવી જાય કે હથોડી મોટી હોય અને એ વજનમાં ભારે હોય ખીલી હલકી હોય હથોડીની આગળ એટલે આપણે લખી શકીએ કે હથોડી વજનમાં ભારે હોવાથી હથોડી પલ્લાને નીચે લઈ જશે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો તો આ રીતે આપણે રાજવાનું આપણે જોઈ જોયું આપણે રાજવા વિશે હવે આપણે ભાગ એક અહીંયા પૂર્ણ કરીએ છીએ તો તમારી ગૃહકાર્યની નોંધમાં ગૃહકાર્ય નોંધી લેશો ગૃહકાર્ય કે આજે પાના નંબર 133, 134 અને 135 આ જે એને કરાયું છે એ તમારે નોટબુકમાં લખવાનું રહેશે 135 પરનું ત્રાજવા દોરીને જવાબો લખવા અને આ સમજૂતી પણ લખવાની છે સમજૂતી પણ લખવી જેથી કરીને તમને ખ્યાલ આવે કે વજનના એકમો 2 છે કિલોગ્રામ ગ્રામ વજનનો મોટો એકમ કિલોગ્રામ છે નાનું એકમ ગ્રામ છે પછી 1 કિલોગ્રામ = 1000 ગ્રામ આજે સમજૂતીને થોડીક લખાય છે મુદ્દા એ પણ લખવાના છે એ ઉપરાંત ઘોડાગાડીનો આજે જવાબ મેં લખાયો સમજાવ્યું તમને તે પણ લખવાનું છે અને એક પ્રાજવાનું ચિત્ર દોરવાનું છે અને આ પ્રવૃત્તિ એક પાના નંબર 135 પરની લખવાની રહેશે